વેલકમ ટુ અનએકેડેમી મિત્રો હું અભિજિતસિંહ ઝાલા આ તમામ વિદ્યાર્થી મિત્રોનું લેટસ્ક્રેક ગુજરાત એક્ઝામ નામની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક અલગ વિષયથી ભેગા થયા છીએ આજે ચર્ચામાં રહેલા એક ટોપિકની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અનએકેડમી એપ્લિકેશન પર સબસ્ક્રિપ્શન્સ અવેલેબલ છે અને આ સબ્સ્ક્રિપ્શનના ફાયદાઓ નીચે મુજબ છે એક સબસ્ક્રિપ્શનમાં એક કરતાં વધુ શિક્ષકો ભણાવતા હોય છે કોઈ પણ વર્ગમાં અમર્યાદિત પ્રવેશ હોય છે કોઈ પણ ચાર્જ વગર ઈએમઆઈ અવેલેબલ છે સ્ટ્રક્ચર કોર્સ હોય છે એની નોટ્સ પણ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે લાઈવ વર્ગો હોય છે સર નથી જોઈ શકતા તો રેકોર્ડેડ સેશન્સ જે છે એને તમે જોઈ શકો છો શંકાજ નિવારણ સેશન એટલે કે ડાઉટ ક્લિયરિંગ સેશનનું પણ નિયમિત આયોજન થતું હોય છે નિયમિત પ્રમાણે સમયસર ક્વિઝ નું પણ આયોજન થતું હોય છે જેમ કે મારી ક્વિઝ બુધવારે સાંજના સાત કલાકે રહેતી હોય છે સાંજના સાત થી લઈ અને સાત ને વીસ સુધીના સમયમાં વીસ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને આ પ્રશ્નપત્ર આ ક્વિઝ જે છોકરાઓ આપે છે એ ક્વિઝમાં ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર અને થર્ડ નંબર પર જે પણ લોકો ઉત્તીર્ણ થાય છે તેઓ ગિફ્ટના હકદાર બને છે પહેલા નંબર નંબરવાળાને ચૌદસો રૂપિયાનું એટલે કે એક મહિનાનું સબસ્ક્રિપ્શન પીક ફ્રી મળતું હોય છે બીજા નંબર વાળાને એક હજાર રૂપિયાનું એમેઝોન વાઉચર જ્યારે ત્રીજા નંબર વાળાને સાતસો રૂપિયાનું એમેઝોન વાઉચર ફ્રી મળતું હોય છે મિત્રો અને કેમનું સબસ્ક્રિપ્શન લેવું ખૂબ જ સરળ છે એક મહિનાના ત્રણ મહિનાના છ મહિનાના બાર મહિનાના ચોવીસ મહિનાના સબસ્ક્રિપ્શન પેકો છે એમાં ચોવીસ મહિનાનું સબસ્ક્રિપ્શન પેક સૌથી વધુ સસ્તું છે અને એમાં ત્રણ મહિનાની હાલ છૂટ છે મતલબ સત્યાવીસ મહિનાનું સબસ્ક્રિપ્શન માત્ર આઠ હજાર ચારસો રૂપિયામાં તમે લઈ શકો છો પણ મિત્રો આ બધી જ પે જે ફીસ છે એ ફીસ તમારે પે નથી કરવાની એના માટે તમારે કોડ યુઝ કરવાનો છે યુઝ ધ કોડ એન્ડ ગેટ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ સાથે અમાઉન્ટ સાત હજાર પાંચસો ને સાઈઠ મિત્રો આ પણ નથી પે કરવાનું જે તમે ફ્રી લેક્ચર્સ જોઈને ક્રેડિટ બનાવી છે એ ક્રેડિટને તમે રિડીમ કરી દો દોસ્તો અને અંતે તમારું અમાઉન્ટ છ હજાર આઠસો ને ચાર જેટલું થઈ જાય છે દસ ટકા અહીંયા પણ તમને મળે તો આઠ રૂપિયા કરતા ઓછા એક દિવસમાં આઠ રૂપિયા કરતા પણ ઓછી કિંમતે ખૂબ સારું એવું કન્ટેન્ટ તમે મેળવી શકો છો ભાષા છે સાહેબ આ કઈ કુળની ભાષા છે મિત્રો દ્રવિડ ભાષા પૈકીની જ એક આ ભાષા છે અને કર્ણાટક અને કેરળ નામના રાજ્યમાં બોલાતી આ ભાષા છે કદાચ જો કેલ્ક્યુલેશન પ્રમાણે જઈએ તો કર્ણાટક માં કર્ણાટક અને કેરળના મેળી અને અઢાર અઢાર લાખ કરતા વધુ લોકો આ તુલુ ભાષા બોલે છે કર્ણાટકના બે જિલ્લાઓ છે અને એ બે જિલ્લાઓમાં દક્ષિણ કન્નડ અને ઉડુપી જ્યારે કેરળ જે છે એ કેરળમાં કાસરકોલ નામનો એક જિલ્લો છે આ ત્રણ જિલ્લાઓ મળી આ ત્રણ જિલ્લાઓ મળી અને અંતે અઢાર લાખ જેટલા લોકો આ ભાષા બોલે છે આમ જોઈએ તો બંધારણની આઠમી અનુસૂચિ મુજબ ભારતની મુખ્ય ભાષાઓમાં સમાવેશ કરવાની માગ તુલુ ભાષાની ઘણા સમયથી છે સ્થાનિક લોકો જેવા કે એક્ટર્સ છે રાજકારણીઓ છે આ આ બધા જ ભાષાને મુખ્ય ભાષા બનાવવા માટે કેમ્પેન ચાલુ કર્યું છે જે ટ્વિટરમાં હાલ ટ્રેન્ડિંગ છે મિત્રો બંધારણની આઠમી અનુસૂચિ મુજબ ભારતની ટોટલ બાર ભાષાઓ છે અને આ બાર ભાષાઓમાં અસમિયા ગુજરાતી બંગાળી હિન્દી કાશ્મીરી કન્નડ કોંકણી મલયાલમ મણિપુરી મરાઠી નેપાળી ઓડિસી પંજાબી સંસ્કૃત સિંધી તમિલ તેલુગુ ઉર્દુ બોડો મૈથિલી સંથલી અને ડોંગરી ભાષાનો સમાવેશ થાય છે તો જો કદાચ જો કદાચ તુલ્લુ ભાષાને મુખ્ય ભાષાનો દરજ્જો મળી જશે તો એ ભારતની ત્રેવીસમી ભાષા બનશે આવી તો ઘણી બધી ભારતની ભાષાઓ છે જે મુખ્ય ભાષાઓમાં ખુદને એન્ટર થવા માટે ઘણા બધા પ્રયત્નો ચાલતો પ્રયત્નો ચાલુ છે પણ હાલ આ તુલુ ભાષા ચર્ચામાં છે મિત્રો આ તુલુ ભાષા અને આ તુલુ લોકો ની સાંસ્કૃતિક વિરાસત પણ અજર અમર છે અને ઘણા વર્ષો જૂની છે રાજકારણીઓ અને ફિલ્મ સ્ટારોના સહયોગથી આ તુલુ કેમ્પેન ચાલુ છે તુલુ ભાષાની વાત કરીએ તુલુ બોલતા લોકોની વાત કરીએ તો તુલુના લોકગીતો જે છે એમાં પુડનના લોકગીતો જે છે એ લોકગીતો ફેમસ છે જ્યારે આ તુલુ ભાષા બોલતા લોકોના લોકનાટકો ઘણા વર્ષો જૂના યક્ષગાન જે છે

રાષ્ટ્રીય ભાષા બની જવાથી શું ફાયદા થશે તુલુ લોકોને તો કે તુલુ ભાષા બોલતા લોકો જે છે જેમ કે ભાષણોમાં આ તુલુ ભાષાનો ઉપયોગ કરી શકશે તુલુ ભાષાના ઘણા બધા ગ્રંથો છે એ ગ્રંથો અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ થશે સાહિત્ય અકાદમી દ્વારા જો એને રિકોગ્નાઇઝેશન મળે છે તો તુલુ ભાષા જે છે તુલુ ભાષા ભારતની ત્રેવીસમી ભાષા બની જશે સાહેબ જાણીએ કે કોઈ પણ ભાષા કઈ રીતના મુખ્ય ભાષા બનતી હોય છે બંધારણના સુધારા દ્વારા કોઈ પણ ભાષા મુખ્ય ભાષા બનતી હોય છે અનુચ્છેદ નંબર ત્રણસો ને ચુમ્માલીસ એક અને અનુચ્છેદ નંબર ત્રણસો ને એકાવન આ બંને આની સાથે રિલિવન્ટ છે ભાષાના વિકાસ માટે એક કમિશન બનાવવું જે અનુચ્છેદ નંબર ત્રણસો ને ચુમ્માલીસ એક કે છે ત્યારે અનુચ્છેદ નંબર ત્રણસો એકાવન કે છે કે ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવું આ બંને અનુચ્છેદો આપણે યાદ રાખીશું ચર્ચામાં રહેલા વિષયો છે તો ચર્ચામાં રહેલા અનુચ્છેદોને પણ આપણે જાણીશું મિત્રો પ્રશ્ન થશે કે બંધારણના અમલ સમયે ભારતની ભાષાઓની સંખ્યા કેટલી હતી તો જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ સમય દરમિયાન ભારતની મુખ્ય ભાષાઓની સંખ્યા ચૌદ હતી એટલે કે ચૌદ જેટલી ભાષાઓ છે એ મુખ્ય ભાષાઓમાં સમાવેશ પામી હતી હાલે આજની વાત કરીએ તો આજે બાવીસ ભાષાઓ છે તો બાકી જે ઉમેરો થયેલો છે આઠ ભાષાઓ ક્યારે અને કઈ રીતના ઈસવીસન ઓગણીસો ની સાલ આવી અને એ ઈસવીસન ઓગણીસો ની સાલમાં ભારતને ભારતની આઝાદી બાદ સૌથી પહેલી ભાષા જો એડ થઈ હોય મુખ્ય ભાષામાં તો ઈસવીસન ઓગણીસો ને સડસઠમાં સિંધી ભાષાનો ઉમેરો થયો કયા બંધારણીય સુધારા એકવીસમાં બંધારણિયા સુધારા અંતર્ગત ઇન ધ ઇયર ઓફ નાઇન્ટીન નાઇન્ટી ટુ ઈસવીસન ઓગણીસો ને બાણુની સાલમાં કોંકણી મણિપુરી નેપાળી વગેરે જેવી ભાષાનો સમાવેશ મુખ્ય ભાષાઓમાં થયો બંધારણી સુધારો એકોતેર બે હજાર ને ત્રણ ની સાલમાં બોડો ડોંગરી મેથલી વગેરે જેવી ભાષાઓનો સમાવેશ થયો સંથલી આ ચાર ભાષાઓનો સમાવેશ થયો આ ચાર ભાષાઓ વારંવાર પરીક્ષાઓમાં પૂછાઈ ગઈ છે બંધારણ સુધારો પણ યાદ રાખીશું બાણુ બંધારણીય સુધારો અને બે હજાર ને સાલમાં કઈક અલગ ઘટના બની અને એ ઘટના શું છે કે ઉડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા કરી દેવામાં આવ્યું તો કોઈ ભાષાનું નામકરણ પણ ચેન્જ કરવામાં આવતું હોય તો એને પણ બંધારણ જે છે એ બંધારણમાં એની નોંધ રહે નોંધ રહેતી હોય છે તો બસ મિત્રો આટલું જ તે આજના માં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ થેન્ક યુ સો મચ ફોર યોર લવ જો તમને આ ટાઈપના વિડીયો પસંદ હોય જો તમે ઈચ્છતા હોય કે આ પ્રકારના વધુ હું વિડીયો બનાવું તો જરૂરથી તમે કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ ઉપરથી મને ખબર પડશે કે મારે આ વિડીયો બનાવવા કે કેમ અને આ વિડીયોને તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો ધ્યાન રાખજો પોતાનું જય હિન્દ જય ભારત